नमस्कार स्पार्क टुडे न्यूज़ में आपनो स्वागत छे। दर्शक मित्रों सवार थी खूब सारो पतंग छे, सवार थी बपोर थई गई छे, 3 वागी गया छे। तमाम जे पतंग रसियाओ छे पोताना धाबा पर उत्तरायण पर्व नी उजवणी करी रह्या छे। स्पार्क टुडे नी टीम छे स्नेहल पटेल ना परिवार साथे आवी छे। स्नेहल पटेल वोर्ड नंबर 16 ना नगर सेवक पण छे, स्थायी समिति मां सभ्य पण छे। आप जोई रह्या छो के तमाम जे पटेल परिवार छे एक साथे धाबा पर भेगा थाय छे अने उत्तरायण नो जे पर्व छे ए मनावे छे। खास करीने स्नेहलबेन थी ज वात करीशुं के स्नेहल पटेल ना जीवन मां उत्तरायण नुं शुं महत्व छे। बेन केवी छे? आज सवार थी सारूं पवन छे अने आखुं परिवार तमारुं भेगुं छे। આજે ઉત્તરાયણ પર્વની સૌ પ્રથમ તો મારા વડોદરા નગરજનોને શુભકામના આપું છું અને આજે અમારો પરિવાર આખું ભેગું થઈને ઉત્તરાયણની મજા માણતું હોય અને ખૂબ ઉત્સાહમાં અમારા બાળકો આજે જે મજા લે છે, પવનનું પણ ખૂબ સુંદર છે આજે અને આવતીકાલનો દિવસ પણ ખૂબ સરસ જાય અને મારા નગરજનોને ફરીથી શુભકામનાઓ અને ઉત્તરાયણ પર્વ સૌ લોકો ફેમિલી સાથે સરસ રીતે ઉજો એવી હાર્દિક શુભકામના। બેન ઘણા બધા લોકો લાઈવ જોઈ રહ્યા છે આપણને, શું મેસેજ આપશો? કેમ કે જે રીતે બનાવ બની રહ્યા છે, બે યુવકના ચાઇનીઝ દોરીથી મૃત્યુ બી થયા, શું મેસેજ આપશો? દરેક ઉત્તરાયણ પર્વમાં દરેક લોકોને હું એમ કહેવા માંગુ છું કે જે આપણે પતંગનો જે દોરો છે એને પણ સાચવીને ઉત્તરાયણ પર્વ આપણે કરીએ કે જેથી કોઈકને નુકસાન ના થાય અને ખૂબ એના પૂર્વક આપણે પતંગ એ કરવી જોઈએ। ખૂબ સારો મેસેજ આપ્યો છે સ્નેહલબેને કે જે રીતે પરિવારનું ધ્યાન રાખીશું તો જ ઉત્તરાયણનું પર્વ સારી રીતે મનાવીશું। રાજેશભાઈ છે, એમના ભાઈ છે, એમની સાથે જ વાત કરીશું। આ લાગે સવારથી ઉત્સાહમાં છે રાજેશભાઈ, કેવું છે રાજેશભાઈ? બસ ફાઇન। સૌ નગરજનોને, વડોદરા જિલ્લા શહેરના તમામ લોકોને મારી મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે મકર સંક્રાંતિનું પર્વ સૌ સાથે મળી અને ખૂબ ખુશીથી ઉજવે એવી શુભેચ્છાઓ આપું છું। બહુ સારો મેસેજ છે, સાથે મળીને આપણે તહેવાર મનાવું છે જે રીતે આ પટેલ પરિવાર છે। આપ આવો, આ બાજુ આ બધા જ લોકો અહીંયા ભેગા થયા છે। શું કહેશો, કેવું છે પવન? સારો છે પવન, આજે મજા આવી રહી છે। મેં તો નથી ચગાવતી બીકોઝ ઓફ મને દોરાથી બહુ બીક લાગે છે। આપ શું કહેશો, કેવું છે પવન અને કેટલી મજા કરી આજે? બહુ મજા કરી છે અમે તો। ચીક્કી ખાધી કે? ખાધી ને ખાધી। બેન શું કહેશો આપ તમે? બહુ મજા આવે છે, સવારથી અમે લોકો ઉપર છે, બધી બહુ પતંગ ચકાઈ ને પવન બી બહુ સારો છે, આજે મજા આવી, બહુ મજા આવે છે। બધા જ લોકો એ મજા આવી છે, કેવી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો? બહુ મજા કરી, સવારથી પતંગ જ ચકાઈ છે, બહુ મજા। આ જોઈ છે આજે અમારું આખું ફેમિલી બધું ભેગું થયું છે, ફ્રેન્ડ્સ બધા પણ આયા છે અને ખૂબ સારો પવન છે અને બધા બહુ ઉમંગથી પતંગ ચગાવી રહ્યા છે આજે। બધા બહુ ઉમંગથી પતંગ ચગાવી રહ્યા છે, કેવું સવારથી પતંગ? બહુ જોરદાર પવન છે, મજા આવી ગઈ એકદમ। તમામ જે પટેલ પરિવાર છે સારી રીતે ઉત્તરાયણ મનાવી રહ્યા છે આજે સવારથી। કેટલી પતંગ કાપી તમે? 6 પતંગ કાપી, કેવું પવન છે? પવન બહુ સરસ છે। અચ્છા, પવન બહુ સરસ છે, જે રીતે રાજેશભાઈ નો ઉત્સાહ જોઈને મને લાગી રહ્યો છે અને જે રીતે આ પતંગ, અરે હા ઉત્સાહ આપણે બધા જ લોકો કરીએ અને સારી રીતે ઉત્તરાયણનું જે પર્વ છે એ મનાવીએ જે રીતે આ તમામ લોકો મનાવી રહ્યા છે અને ખાસ કરીને ઉત્તરાયણનું જે પર્વ હોય છે એ પોતાના પરિવારની સાથે સારી રીતે ઉજવી શકાય અને જે રીતે કોઈ પણ પ્રકારનું બનાવ આપણા પરિવાર સાથે ના બને એવી સ્પાર્ક ટુડે ન્યૂઝથી તમામ દર્શકોને હું અપીલ કરું છું કે પ્લીઝ તમે બહાર નીકળતા હોય પોતાના બાળકને જો આગળ બેસાડવું હોય તો એને આગળ ના બેસાડતા અને પોતાના પરિવારની સેફટી, ધાબા પર કદાચ તમે પતંગ ચગાવી રહ્યા છો તો નાના બાળકનું ખાસ કરીને આપ ધ્યાન રાખજો। ફરીથી આજે તો ઉત્તરાયણનું જે પવન છે એ સારું છે, ભગવાનને પ્રાર્થના કરીએ કાલે પણ આવું જ પવન રહે। વિડીયો જર્નલિસ્ટ સુરત સોલંકી સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।